ને મિત્રો, કંડક્ટરની પરીક્ષાની અંદર અગાઉ પૂછાયેલા પ્રશ્નોની અંદર મેથ્સની અંદર એક ઝડપ અંતરના અનુસંધાને આ સરસ મજાનો પ્રશ્ન કે વિમાનમાં 5 કલાકમાં 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોક્કસ અંતર આવરી લે છે, એ જ અંતરને 2 કલાકમાં આવરી લેવા માટે તેને કેટલી ઝડપે મુસાફરી કરવી પડે? મિત્રો, સાવ સિમ્પલ છે, તમને ખ્યાલ છે કે જ્યારે કંઈ આવું આવે ત્યારે આપણે શું કરીએ છીએ, એસટીમાં બેસી અને દ્વારકા જઈએ છીએ, વચ્ચે પુલ આવે એટલે કે આપણે ખબર જ છે કે એસ એટલે સ્પીડ, જેને આપણે ઝડપ કહેશું, ટી એટલે ટાઈમ જેને આપણે સમય કહીએ છીએ, ડી એટલે ડિસ્ટન્સ જેને આપણે અંતર કહીએ છીએ. વાત એવી છે કે અંતર બેમાં સેમ છે, એનો અર્થ કે જો તમે આવું કહ્યું કે એસ વન ટી વન તોય ડી થાય અને એસ ટુ ટી ટુ એટલે પણ ડી થાય. એટલે કે પહેલી વાર જે ઝડપ છે એનો સમય અને બીજી વાર ઝડપ છે એનો સમય, એ બેના ગુણાકાર અંતે તો ડી જ મળે છે. એટલે કે તમે આવું સૂત્ર ડાયરેક્ટ વિચારી જ શકો, કારણ કે બંને બાજુ ડી છે તો આવું વિચારી શકો. એનો અર્થ એવો થયો કે જો આવું તમારા મગજમાં આવી જાય તો તમારે ખાલી શું કરવાનું રહ્યું, એસ વન સ્પીડ કેટલી છે 240 ગુણ્યા ટી વન કેટલી કલાક છે 5, શું શોધવાનું છે એસ ટુ હે ને કેટલી ઝડપે એટલે એસ ટુ સ્પીડ શોધવાની છે અને 2 કલાક. એટલે કે તમારા મગજમાં આ શોધવાનું છે, તો આવું જો ચિત્ર ક્લિયર આવી જાય તો સીધે સીધું જ કરી શકો. આ 2 તમને ખબર જ છે ક્યાં આવી જશે, છેદમાં, એટલે કે 240 ગુણ્યા 5 છેદમાં 2. તમે તરત કહેશો કે આ તો 120 આવે અને 12 50 60 અને પછી 1 મીંડું તો 600, એવો જવાબ રેડી છે. તો મિત્રો, આ અત્યારે બરોબર છે, મેં આ રીતે કર્યું, પણ તમારા મગજમાં જો આ સૂત્ર હોય તો તમે સીધે સીધું જ વિચારી શકો, 5 × 240/2, એટલે તમે સીધું આમ વિચારો કે ભાઈ 2 વડે ભાગી છે એટલે 120 112 50 60, સીધે સીધું આમ કરી શકો. એકાદ ઉદાહરણ જોવું હોય તો પણ જોઈએ, જેમ કે અહીંયા 10 આપ્યા છે, અહીંયા તમને 100 આપ્યા છે, અહીંયા આપણે 5 આપ્યા છે, તમે તરત વિચારો કે આ 5ને તો છેદમાં જ લઈ જવાનું છે, એટલે 10 × 100/5, 5 × 2 = 10 એટલે અહીંયા 2 આવે અને જવાબ આવે 200. તો માત્ર એવું નહીં, તમને અહીંયા દાખલા તરીકે જે અંતર છે એમાં 2 કલાક આપી છે, એટલે સ્પીડ પણ અહીં આપી શકે છે, પણ આપણે કામ તો આ જ કરવાનું છે. તો છે ને મિત્રો, સિમ્પલ, તો જરૂરથી તમને આ આવડી ગયો હશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ સમની અંદર થોડું ટકાવારી આધારિત છે. જોઈએ કે 2 ઉમેદવારો વચ્ચેના 1 ચૂંટણીમાં 1 ઉમેદવારને કુલ માન્ય મતોના 95% મળ્યા, 20% મત અમાન્ય હતા, ફરીથી અહીં માન્ય મતોના 95% છે એટલે 20% અમાન્ય હતા. જો મતની કુલ સંખ્યા 7500 હો તો અન્ય ઉમેદવારને મળેલા માન્ય મતોની સંખ્યા કેટલી? મિત્રો, તમે એક કલ્પના કરો કે દાખલા તરીકે આટલો ભાગ છે એટલે 100% છે. હવે આ ચૂંટણીમાં ઉમેદવારને કુલ માન્ય મતોના 55% મળ્યા, હવે 20% મત તો અમાન્ય છે, દાખલા તરીકે આ 20% છે તો આ તો જવા જ દેવાના છે, બરાબર? તો માન્ય આટલા હતા, માન્યમાંથી મળ્યા કેટલા, તો ધારો કે 55% મળ્યા. પછી જો મતની કુલ સંખ્યા એટલે કે આખે આખી જે મતની સંખ્યા એટલે આ આખે આખું કેટલું છે, તો કે 7500 છે, તો અન્ય ઉમેદવારને એટલે કે આ ઉમેદવારને કેટલા મળ્યા? વિચાર કરો કે જો આટલાને 55% મળ્યા હોય તો આને કેટલા મળ્યા હોય, 45% મળ્યા હોય, આટલાની જ વાત છે, બરાબર? એટલે માન્યમાં 100% વિચારીએ છીએ તો બસ કામ પતી ગયું છે. કેવી રીતના? તો તમે વિચાર કરો કે કુલ કેટલું છે, તો કે 7500 છે, ધ્યાન આપજો. હવે એમાંથી લેવાનું છે કેટલું, તો કે માન્ય જ લેવાના છે, એટલે કે 20% કાઢી નાખવાના છે, તો આટલો ભાગ એટલે શું, તો કે 80%, એટલે તમે 80% લઈ લ્યો. ટકા આપણે નથી લેતા, સીધે છેદમાં 100 મૂકી દેવાના, ટકા નહીં લખવાના, છેદમાં 100 લખવાના, એટલે 7500 × 80% એટલે આટલા થઈ ગયા. હવે એમાં કોનું પૂછ્યું છે, 55% પૂછાયું છે કે એના સિવાયનું, તો એના સિવાય તો 45% થાય, એટલે કે જે અન્ય ઉમેદવાર છે એનું પૂછ્યું છે, તો એના આપણે 45% ગોતવાના છે, ટકા એટલે ફરીથી છેદમાં 100. ફરીથી ટોટલ કેટલા છે, તો કે 7500, એમાંથી માન્ય કેટલા છે, તો કે 80%, બરાબર? 20% અમાન્ય છે, એટલે 80%, એટલે 80% લઈ લીધા. એમાંથી કોના લેવાના છે, તો અન્યના લેવાના છે, નહીં તો આપણે 55% લેતા, આમાં અન્ય છે એટલે સ્વાભાવિક છે આ 55 હોય તો આ કેટલા હોય, 45 હોય, 100માંથી એટલા બાદ કરીને કે બસ આ જવાબ તમારો. તમે કહેશો સર આમાં ઉડે છે, ચલો તો મજા આવે, આ 2 ઉડાડી દીધા, આ પણ ગયું. હવે 4 × 2 = 8, 5 × 9 = 50, જોઈએ 75 ના ડબલ 150, 150 ના ડબલ
એટલે કે 4 વડે બરાબર 75 ચોકુ 300 યાદ આવી છે 300 જો મગજમાં આવતા હોય અને અહીંયા નવડો હોય તો 9 3 27 હોય યાદ આવી જાય 9 3 27 અને 2 મીંડા તો 27 હોય એવું આ રહ્યું તો મિત્રો આવા સમની અંદર જરા ગભરાવાનો નહીં માત્ર ખાલી વિચાર કરવાનો કે આપણે શું આપ્યું છે શું પૂછ્યું છે એટલે ફટાફટ આવડી જશે જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ સિમ્પલ જે વારંવાર પૂછાય છે કોઈ 4% સાદા વ્યાજના દરે મુદલ ક્યારે બમણું થાય મિત્રો અહીં આપણે એકદમ સ્માર્ટ વર્ક કરશો ને ચલો અને હા સ્માર્ટ વર્ક કરવા માટે તમારી પાસે પાછા જયેશ સરનું સૂત્ર જોશે તો સિમ્પલ એક વિચાર કરીએ કે ભાઈ આવી પૈસાની વાત હોય ને તો થોડું આપણે હસવામાં લઈએ કે પૈસાની વાતમાં કોને હોય તો ઘણા એમ કહેવાય છે આવું ખબર નથી કે જેને તાલ હોય એમની પાસે વધુ પૈસા હોય અને જ્યારે આવી કંઈક વાત આવે કે ભાઈ બમણું થાય છે એટલે એ બધા દોડે તો એના આધારિત આપણે એક સૂત્ર જોઈએ કે ભાઈ તાલ છે ટકા છે મતલબ કે એ દોડે છે જ્યારે બમણાની વાત હોય ત્યારે તો સૂત્ર તમને આપી દઉં તો મિત્રો સૂત્ર રેડી છે જયેશ સરનું સૂત્ર આમ કે છે કે એક પ્રશ્ન કોઈ પૂછ્યો કે સાદા વ્યાજે બમણા ક્યારે સૌ ભાગે ટકા જ્યારે તો બધા ભાગતા હોય ક્યાં સૌ કેવા ટકા તો ત્યારે તમને એ મળી જાય એનો અર્થ એવો થયો અહીંયા આપણે એક સ્માર્ટ વર્ક કરીએ છીએ સૌ નહીં પણ કેટલા સો ભાગે ભાગે એટલે ભાગાકાર અને ટકા ટકા તમને અહીં પાસે કેટલા છે 4 એનો અર્થ કે 100 ભાગ્યા તમારે 4 કરી નાખવાના તમને તો મોઢે આવડે છે જવાબ 25 રેડી છે છે ને છેલ્લું મિત્રો ચાલો હું બીજું પૂછી લો 20% સાદા વ્યાજના દરે મુદલ ક્યારે બમણું થાય 100/20 કેટલા વર્ષે થશે તો 20 × 5 = 100 5 વર્ષે બમણું થાય મિત્રો સહેલું છે કે નહીં તો આટલું સહેલું છે મિત્રો હવે એક બીજું સ્માર્ટ વર્ક કરી લ્યો કે ઘણી વખત તમને આ ટકા ના આપ્યા હોય તમને એમ કીધું હોય કે 10 વર્ષ જો હવે તમને વર્ષ આપ્યા છે અને ટકા પૂછ્યા છે ફરીથી 10 વર્ષે સાદા વ્યાજ સોરી 10 વર્ષના સમયમાં સાદા વ્યાજે મુદલ ક્યારે બમણું થાય એની બદલે એમ પૂછ્યું હોય મુદલ કેટલા ટકાએ બમણું થાય વાત તો આપણે આને આજ રાખશું 100 ભાગ્યા શું કરી નાખશું 10 તો જવાબ પણ શું આવશે અહીંયા 10 વર્ષ લેશું ટકા 10% જ આવશે એ જ રીતે ધારો કે એમ પૂછ્યું હોય કે 25 વર્ષ ટકા કેટલા તમે તરત કહેશો 4% બસ આટલું સિમ્પલ તો મિત્રો મજા આવી સૂત્ર યાદ રહી ગયું ને સાદા વ્યાજે બમણા ક્યારે 100% જ્યારે ઇઝ ઇટ ઓકે તો મિત્રો બસ આવું ગમત કરતા કરતા આપણે ભણ્યા જ કરશું અને સાવ ચોથા પાંચમા છઠ્ઠા વાળાને પણ આવડી જાય એવા હળવાશથી ભણ્યા કરશું કારણ કે ભણવું એ આનંદનો વિષય છે અને એનડીસી પરિવાર બધાને કઈ ડિગ્રી આપણે આપી દઈએ છીએ યસ સાચા છો MBA એટલે કે મને બધું આવડે તો મિત્રો તમને હવે આવડતું થઈ ગયું છે અને તમે જોઈ રહ્યા છો કન્ડક્ટરના પ્રશ્ન જે પ્રશ્ન પેપર છે એમાં કેટલું બધું સહેલું પૂછ્યું છે સહેલું એટલે લાગે છે કે તમે નિયમિત કામ કરો છો મને કેટલાય લોકો એ વાત કરી કે સર અમે લોકો હવે છે ને તમામ વિડીયો પ્લેલિસ્ટમાંથી તમારા મેથ્સના જોવા માંડ્યા તો અમે મેથ્સને એટલા બધા નજીક આવી ગયા છે એટલા બધા નજીક આવી ગયા છે કે રોજે રોજ અમને આ કામ કરવું ગમે છે તમારા જ્યાં સુધી અમને વિડીયો અપલોડ થયેલા આવે નહીં મેસેજ ના આવે ત્યાં સુધી અમને ચેન પડતું નથી લોકો તમે જુઓ 3-3 વાગે રાતે પણ જોઈ રહ્યા છે તો આ એક બહુ મોટી વાત છે મને ખ્યાલ છે આપણી ચેનલ આખી રાત જોવાય છે કેટલા બધા યુવાનો હું ગમે ત્યારે હું જોતો હોઉં છું 24 કલાક સરસ રીતે બધા કામ કરી રહ્યા છે ધેટ્સ ગુડ અને હા મિત્રો તમારી આજુબાજુ 8મા-9મા ધોરણના વિદ્યાર્થીઓ હોય એને પણ જોઈન જરૂરથી કરજો કારણ કે આપણે તો બસ ભણવું જ છે આનંદ કરવો જ છે અને સાથે સાથે આનંદ કરાવવો છે તો મિત્રો કાલે ફરીથી નવા પ્રશ્નો સાથે મિલતે હૈ બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ